In next chapter, we will learn about the emetics and other drugs, that is emetic group, anti-emetic ની અંદર કઈ કઈ drugs આવે અથવા કયા કયા group include થઈ શકે એ બધી આપણે detail માં ભણવાનું છે. એમાં સૌથી પહેલું આપેલું છે emetics. The emetics are drug which produce vomiting. કે જાતે કરીને જ્યારે ઉલટી કરવાની હોય, વોમિટિંગ એટલે ઉલટી, કે જાતે કરીને જ્યારે ઉલટી પ્રોડ્યુસ કરવાની હોય ત્યારે કઈ ડ્રગ લેવાની છે? ઇમેટિક ડ્રગ લેવાની છે. વોમિટિંગ નીડ્સ ટુ બી ઇન્ડ્યુસ ઓનલી વેન ધ અનડિઝાયરેબલ એન્ડ અનસેફ સબસ્ટેન્સ હેઝ બીન ઇન્જેસ્ટેડ બાય સમવન એક્સિડેન્ટલી ઓર ઇન્ટેન્સલી. ક્યારે આપવામાં આવે છે આ જે ડ્રગ છે ઇમેટિક? તો કે જ્યારે આપણે ખાસ જરૂરિયાત હોય વોમિટિંગ કરવાની. કયા કારણોસર આપણે જરૂર પડે? તો કે જે પર્સન છે એને પોતાની ઈચ્છા વગર અથવા તો એ જે વસ્તુ આપણા શરીર માટે હાનિકારક છે, સેફ નથી, ઝેરી વસ્તુ, પોઈઝનિક જે વસ્તુ છે એ શું કરી ગયું હોય? ગળી ગયું હોય, કાં તો એક્સિડેન્ટલી હોય, ભૂલથી ગળાઈ ગયું હોય, અને કાં તો ઇન્ટેન્સલી એટલે કે જાતે કરીને સુસાઇડ કરવા માટેની બધા પી જતા હોય એવી રીતની. તો કોઈ પણ વસ્તુ એવી રીતની જ્યારે ઇન્સર્ટ થઈ ગઈ હોય બોડીમાં અને એને બહાર કાઢવા માટે શું કરવાનું છે? વોમિટિંગ. કેમ કે એ વસ્તુ જ્યાં સુધી પાચન થાય ત્યાં સુધી રાહ જોવાની ના હોય એટલા માટે. બાય પ્રોડ્યુસિંગ વોમિટિંગ ધ કન્ટેન્ટ ઓફ ધ સ્ટમક આર ઇવેક્યુએટેડ બાય માઉથ. કે જ્યારે વોમિટિંગ થાય ઓબ્વિયસલી શું થાય છે? મોઢામાંથી જે સ્ટમક એટલે પેટની અંદર જે વસ્તુ રહેલી હોય બધી બહાર નીકળે. ટુ રિડ્યુસ ધ એડવર્સ ઇફેક્ટ ઓફ અનસેફ સબસ્ટન્સ, એટલે કે જે અનસેફ સબસ્ટન્સ, જે ઝેરી દ્રવ્ય આપણા બોડીમાં અંદર એને ગળી ગયું હોય જે પેશન્ટ છે એ, તો એના કારણે કોઈ સાઇડ ઇફેક્ટ અથવા એડવર્સ ઇફેક્ટ ના થાય એના માટે શું લેવાનું છે? આપણે ઇમેટિક ડ્રગ લેવાની છે. ધ ઇમેટિક ડ્રગ આર ક્લાસિફાઇડ અકોર્ડિંગ ટુ ધેર સાઇટ ઓફ એક્શન. એની બે ક્લાસિફિકેશન આપેલું છે. એમાં પહેલું આપેલું છે ડ્રગ એક્ટિંગ ઓન CTZ, જે સેન્ટ્રલ ટ્રિગર, સોરી, કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોન, એ આપણી બોડીની અંદર છે કે જેને કારણે જે આપણા રિસેપ્ટર્સ છે એને અસર થતી હોય તો એની ઉપર એ અસર કરે છે. તો એમાં આપેલી છે એપોમોર્ફિન અને એપેકેનક્યુના. ઓકે, આ બે ડ્રગ છે એ કેવી છે? ઇમેટિક ડ્રગ છે વોમિટિંગ કરવા માટે. પેરિફરલી એક્ટિંગ એટલે કે આખી બોડીની અંદર જે આપણી પેરિફરલ નર્વસ સિસ્ટમ છે એની અંદર અસર કરવા માટે, તો કે હાઇપરટોનિક સોડિયમ, મસ્ટર્ડ અથવા તો કોપર સલ્ફેટ, આ બધા મેડિસિન નહીં, વન ટાઈપ ઓફ દ્રવ્ય અથવા તો વન ટાઈપ ઓફ કંઈક અલગ અખતરો આપણે આયુર્વેદિક નુસ્ખા કહીએ ને એ ટાઈપનું સિચ્યુએશન છે. તો એ પણ યુઝ થાય છે વોમિટિંગ કરવા માટે. પહેલી ડ્રગ આપેલી છે એપોમોર્ફિન હાઇડ્રોક્લોરાઇડ. તો ઇટ ઇઝ કલરલેસ, ઓડરલેસ, માઇક્રોક્રિસ્ટલિન પાવડર. ઇટ બીકમ્સ ગ્રીન ઓન એક્સપોઝર ટુ એર એન્ડ લાઇટ. કેવું છે? કલર વગરનું છે, સ્વાદ વગરનું છે, સ્મેલ વગરનું છે, નાનું સ્વરૂપ છે, માઇક્રોક્રિસ્ટલિન પાવડર છે. અને કેવું થાય? જો એ લાઇટ અથવા તો હવાની અંદર દેખાય તો કેવું દેખાય? ગ્રીન કલરનું દેખાશે. એપોમોર્ફિન શુડ નોટ બી યુઝડ ઇફ ઇટ એટ વન્સ ગીવસ અ એમએલએડ ગ્રીન સોલ્યુશન. એટલે કોઈ પણ જાતનું જ્યારે ગ્રીન કલરનું સોલ્યુશન ઓલરેડી અપાયેલું હોય પેશન્ટને, એમએલએડનો મિનિંગ થાય લાઇટ ગ્રીન અથવા બ્રાઇટ ગ્રીન, જે પોપટી કલર જેવું હોય એના જેવું સોલ્યુશન જો પેશન્ટને પહેલેથી અપાયેલું છે કોઈ પણ જાતનું, તો આ એપોમોર્ફિન નામની ડ્રગ નથી અપાતી. વેન ઇટ્સ વન પાર્ટ ઓફ સેકન્ડ વિથ 100 parts ઓફ વોટર, એટલે કે જે ડ્રગ છે એમાંથી 1% કેટલું હોવું જોઈએ એપોમોર્ફિન હોય મોર્ફિન, તો બાકીનું 100% કેવું હોવું જોઈએ? પાણી, એટલે કે 100 ભાગનું પાણી, 1 ભાગની આ ડ્રગ, એવી રીતે આપવાનું. એનું મોલેક્યુલર ફોર્મ્યુલા કીધેલો છે અને નેક્સ્ટ એનું કેમિકલ ફોર્મ્યુલા બતાવેલું છે, એ યાદ રાખવાની જરૂર નથી. એપોમોર્ફિન હાઇડ્રોક્લોરાઇડ કોઝ વોમિટિંગ એઝ અ રિઝલ્ટ ઓફ સેન્ટ્રલ સિમ્યુલેશન. ઇટ ઇઝ અ સેમી સિન્થેટિક ડેરિએટિવ ઓફ મોર્ફિન. શું છે? વોમિટિંગ ઉત્પન્ન કરશે કોણ? તો કે એપોમોર્ફિન હાઇડ્રોક્લોરાઇડ. કઈ રીતે? તો કે જે સેન્ટ્રલ સિમ્યુલેશન, આપણી બોડીની અંદર જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કામ કરે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ કરીને એ વોમિટિંગ કરાવશે. અને એ કેના જેવું સ્ટ્રક્ચર છે? મોર્ફિન જેવું. મોર્ફિન એ નશાકારી દ્રવ્ય આવે, જે દારૂને ડ્રગ્સ કહીએ ને, ડ્રગ્સ, મોર્ફિન, એફિન, એ બધા અલગ અલગ નશાકારક દ્રવ્યો છે. એમાં મોર્ફિન છે એ મોસ્ટલી વધારે નશો કરાવે એવી ચીજ છે. તો એના જેવું જ છે આ એપોમોર્ફિન. એની મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે ધ ડ્રગ એપોમોર્ફિન ડિપ્રેસ ધ પેઇન ઇમ્પલ્સિસ ટ્રાન્સમિશન ઓફ ધ સ્પાઇનલ કોર્ડ લેવલ એઝ ધ ઇન્ટરેક્ટ વિથ ઓપિયોઇડ
રિસેપ્ટર છે આપણી બોડીની અંદર જે ઓપિયોઇડ રિસેપ્ટર હોય કે આપણે જે નસો કરીએ છીએ અથવા તો જે દારૂ પીતા હોય ને બધા હોય ઓપિયોઇડ જે મીન્સ નશાકારી દ્રવ્ય છે એ જ્યારે લેતા હોય ને ત્યારે એની અંદર એક આપણી બોડીની અંદર એક્શન કરતા એક રિસેપ્ટર બને કે આ વસ્તુ આપણા માટે એક્સેપ્ટેબલ છે. રેગ્યુલર પીવાનું સેવન કરવાનું ચાલુ કરે, પહેલી વખત પીવે ત્યારે એને સ્વાદ ના ભાવે અથવા તો એને લીધે કંઈ બીજા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે, પણ પછી રેગ્યુલર એને હેબિટ થઈ જાય કે એક આ વસ્તુ જરૂરી છે એવી રીતનું, તો એક રિસેપ્ટર બની ગયા હોય તો એ જે રિસેપ્ટર આપણા સ્પાઇનલ કોડની અંદર જે હોય એ શું કરે છે, એની જે મેસેજ છે એને ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. તો આ જે ડ્રગ છે એને નહીં થવા દે, દુખાવો કરશે, પેઇન કરશે. ઇટ ઇઝ અ સેમી સિન્થેટિક ડેરિવેટિવ ઓફ મોર્ફિન યુઝ્ડ એઝ એમેટિક. એટલે મોર્ફિન જેવું જ એક સબસ્ટન્સ છે અને સેમા જરૂરી છે જ કામ આવે છે, તો કે એમેટિક, વોમિટિંગ કરવા માટે. ઇન્ડિકેશન આપેલું છે એમેટિક અને પાર્કિન્ઝોનિઝમ, એટલે કે જ્યારે ઉલટી કરાવવાની હોય અથવા તો પાર્કિન્ઝોનિઝમ ધેટ ઇઝ ચેતાતંત્રને લગતો ડિઝીઝ છે પાર્કિન્ઝન્સ ડિઝીઝ, તો એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર કોઈ પ્રોબ્લેમ થયો હોય એના લીધે ત્યારે આપવામાં આવે છે. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 2-8 mg આપવાનું, IM અથવા તો સબક્યુટેનિયસ આપી શકાય, અને 6 mg ઇટ પ્રોમેટલી વિથ 5 મિનિટ ઇન્ડ્યુસ વોમિટિંગ. એટલે કે જ્યારે વોમિટિંગ થઈ જાય ઓકે કરવાની હોય એની 5 જ મિનિટની અંદર આપી દેવાનું, એટલે એની એક્શન કેટલા મિનિટમાં થશે, 5 મિનિટની અંદર, ને કેટલું આપવાનું, 6 mg. ધેન છે સાઇડ ઇફેક્ટ, તો કે રિઝોલ્યુટરી ડિપ્રેશન, જ્યારે પેશન્ટને વધારે આમ હોય ને કે એ પોતે રિકવર નહીં થઈ શકે અથવા પોતાને રિકવર થવાની કોઈ ઈચ્છા જ નથી, કેમ કે સુસાઇડ કર્યું હોય તો સુસાઇડ એને બચવા માટે તો ના કર્યું હોય, તો એ કન્ડિશનની અંદર CNS ડિપ્રેશન, એટલે કે જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણી કામ કરતી બંધ થઈ ગઈ હોય ત્યારે એ થઈ શકે છે. એના કારણે જ્યારે આ ડ્રગ આપેલી હોય ત્યારે રિઝોલ્યુટરી ડિપ્રેશન, દેટ મીન્સ કે પેશન્ટ પોતે રિકવર અથવા તો પોતાને સુસાઇડ કરેલું છે તો એ શું કરશે, વોમિટિંગ નહીં કરે, તો એના કારણે એ ચાન્સીસ છે કે એની જે સિચ્યુએશન છે એ વધારે ક્રિટિકલ થઈ શકે. ઓકે, જે એને ભાન હોવું જોઈએ એના જે નોર્મલ ફંક્શનિંગ બરાબર રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને બધું કામ કરવું જોઈએ એ બધું નહીં કામ કરે. ધેન રેસ્ટલેસનેસ જોવા મળશે, ટ્રીમર્સ આવી શકે અથવા તો કન્વલ્ઝન આવી શકે. ઓરલ ડોઝ ઓફ એપોમોર્ફિન ઇઝ નોટ રિકમેન્ડેડ એઝ એમેટિક ડોઝ ઇઝ લાર્જર એન્ડ હેવ સ્લો એક્શન, એટલે કે જ્યારે ધીમે ધીમે એક્શન કરવાની હોય અથવા તો જ્યારે વધારે ડોઝ આપવાનો હોય ત્યારે ઓરલી નહીં આપવાની. ઇટ ઇઝ નોટ યુઝ પાર્કિન્ઝોનિઝમ બીકોઝ ઓફ સાઇડ ઇફેક્ટ, એટલે પાર્કિન્ઝોનિઝમમાં લોકો ઓછો ઉપયોગ કરે છે, કેમ કે એની આ સાઇડ ઇફેક્ટ છે એના કારણે ટ્રીમર્સ ને કન્વલ્ઝન ને એ બધું વધારે આવે છે, એટલા માટે આ ડ્રગનો જલ્દી યુઝ કરતા નથી. એનો એન્ટીડોઝ આપેલો છે કે ઓફ ઓવરડોઝ ઓફ એપોનેરફિન ગીવ 5-10 mg નેલોરફિન IV. ઓકે, જ્યારે આ ડોઝ વધી જાય, ધારો કે 6 mg આપવાનો છે એને જગ્યાએ 12 mg કે વધારે ડોઝ આપી દીધો હોય તો વધારે વોમિટિંગ થવા માંડે, તો એને રોકવા માટે કઈ ડ્રગ આપવાની છે, નેલોરફિન નામની ડ્રગ છે, IV આપવાની છે, અને કેટલી આપી શકીએ, 5-10 mg. નેક્સ્ટ ડ્રગ આપેલી છે એપેકીકુન્હા. એપેકીકુન્હા ઇઝ ઓબટેન ફ્રોમ ધ ડ્રાઇડ રૂટ્સ ઓર રિઝોમ ઓર રૂટ ઓફ સિફેલિસ એપેકીકુન્હા નોન એઝ મેટોગ્રોસો ઇન કોમર્સ. આ આખા ઝાડવાનું નામ આપેલું છે કે ઝાડવાના જે સૂકા મૂળ છે એમાંથી મળે છે, એ ઝાડવાનું નામ છે રિઝોમ અથવા તો સિફેલિસ એપેકીકુન્હા, અને કોમર્સની અંદર એને કહે છે માટોગ્રોસો, એ એક જે પ્લાન્ટ છે એનું નામ છે, એમાંથી આ ડ્રગ મળે છે. ઇટ કન્ટેન્સ આલ્કલોઇડ એમેટિન એન્ડ ડીમિથાઇલ એમેટિન, એની અંદરના સબસ્ટન્સ છે કે એની અંદર આ કન્ટેન્ટ હોય છે. ધ પાવડર ડ્રગ ઇઝ ઇરિટેન્ટ ટુ નેઝલ એન્ડ લેરિન્જિયલ મ્યુકસ મેમ્બ્રેન એન્ડ કોઝ વાયોલેટ સ્નીઝિંગ કફિંગ એક્સેટ્રા, એટલે કે જે આ દવાનું જે પાવડર ફોર્મેશન હોય તો એ જો નાકની અંદર જાય ને તો બહુ ઇરિટેટિંગ અસર કરે છે, અથવા મોઢાની અંદર જાય તો લેરિંગ્સની અંદર પણ એ બહુ જ ઇરિટેટિંગ અસર કરશે, અને એ કેવું કરશે, વાયોલેટ સ્નીઝિંગ અને કફિંગ, એટલે જ્યારે ગળાની અંદર એન્ટર, એટલે વાયોલેટ એટલે પોપટિક અલર સોરી પર્પલ કલર જેવું, તો એ પર્પલ કલર જેવું કફિંગ અને સ્નીઝિંગ, એટલે કે નાકમાંથી કાં તો લેટ નીકળવી અથવા તો મોઢામાંથી કફ નીકળવો, એ કેવું દેખાશે, વાયોલેટ કલરનું. ને લાર્જર ડોઝિસ પ્રોડ્યુસ વોમિટિંગ એન્ડ ડાયરિયા, કે જ્યારે વધારે ડોઝ આપવામાં આવે ત્યારે કાં તો વોમિટિંગ થાય ને કાં તો ડાયરિયા થાય. ઇન સ્મોલ ડોઝિસ ઇટ ઇઝ યુઝડ એઝ એન એક્સપેક્ટોરન્ટ ઇન એક્યુટ એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ. જ્યારે બ્રોન્કાઇટિસ થયેલું હોય ત્યારે ઇન્ફેક્શનને રોકવા માટે કેવો ડોઝ આપવામાં આવે, ઓછો ડોઝ આપવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ એઝ એન એપેકીકુન્હા એક્સ્ટ્રેટ. ડોઝ એઝ એક્સેપ્ટોરન્ટ ઇઝ 0.025 to 1.1
ml એટલે કે જ્યારે સિમ્પલી નોર્મલી ડોઝ આપવાનો હોય કે જ્યારે આ બ્રોન્કાઇટિસ છે અથવા એક્યુટ કે ક્રોનિક ઇન્ફેક્શન છે કોઈ પણ જાતનું ત્યારે કેટલો આપે કાં તો 0.1 ml થી લઈ 0.025 ml થી લઈને 0.1 ml સુધી સિરપ આઈ પેક ઇન એડલ્ટ ઇઝ 15 ટુ 30 ml ઓરલી એનું બીજું નામ આપેલું છે સિરપ માટેનું આઈ પેક એક તો એડલ્ટની અંદર જ્યારે આપવાની થાય ત્યારે 15 થી 30 ml ઓરલી આપવાની છે અને ચિલ્ડ્રનની અંદર આપવાની થાય તો કે 10 થી 15 ml ઇન ચિલ્ડ્રન અને 5 ml ઇન ઇન્ફન્ટ ફોર પ્રોડ્યુસિંગ વોમિટિંગ કે જે એક વર્ષથી નાનું બાળક છે એને 5 ml આપવાનું છે જે એક વર્ષથી મોટું બાળક છે એને 10 થી 15 ml આપવાનું છે અને એડલ્ટ છે એને 15 થી 30 ml આપવાનું છે ઓરલી ઇમેટિક્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ફોલોઇંગ કન્ડિશન કે જે આ વોમિટિંગ કરવા માટેની ડ્રગ છે એ ક્યારે નથી લેવાતી તો ઇન મોર્ફિન પોઇઝનિંગ ઓર ફિનોથિયાઝિન પોઇઝનિંગ ઇમેટિક્સ આર નોટ ઇફેક્ટિવ એટલે કે જ્યારે ઓલરેડી પેશન્ટે મોર્ફિન એટલે કે જે ડ્રગ છે મોર્ફિન નામની એ ઝેરી દ્રવ્ય તરીકે લીધી હોય અથવા તો ફિનોથિયાઝિન એ ઝેરી દ્રવ્ય છે પોઈઝન એટલે ઝેર તો એ લીધેલું હોય ત્યારે આ ડ્રગ ઇફેક્ટ નથી કરતી કે ત્યારે વોમિટિંગ નહીં કરાવવાની કેમ કે એ ઊંધી અસર કરી શકે છે ઇમેટિક્સ શુડ નોટ બી ગીવન ટુ અનકોન્સિયસ પેશન્ટ બીકોઝ પેશન્ટ મે એસ્પિરેટ ધ વોમિટસ એટલે જે અનકોન્સિયસ પેશન્ટ છે કેમ કે એને ખબર જ નથી પડતી કે મારે વોમિટિંગ કેવી રીતે કરવાની છે કેમ કરવાની છે તો દેટ ઇઝ તો અનકોન્સિયસ પેશન્ટને આ ડ્રગ નથી અપાતી ઇન કેરોસીન પોઇઝનિંગ કેમિકલ ન્યુમોનિયા મે અકર એઝ દેર ઇઝ ચાન્સીસ ઓફ એસ્પિરેશન ઓફ લિક્વિડ ઓફ લો વિસ્કોસિટી જ્યારે કોઈ માણસ કેરોસીન પી ગયું હોય ઓકે ત્યારે આ વોમિટિંગ કરવાની ડ્રગ નથી અપાતી કેમ કે જ્યારે કેરોસીન જ્યારે વોમિટિંગ થાય ને ત્યારે એનું જે ગેસ્ટ્રિક એસિડ ને એ બધું હોય ને એ બધું ઉપર આવે તો એમાં ચાન્સીસ છે કે કેરોસીન શેમાં વયું જાય હાર્ટ લંગ્સની અંદર વયું જાય ન્યુમોનિયા જે પેશન્ટને કેમિકલ ન્યુમોનિયા મે અકર એટલે કે કેમિકલી જે આ સબસ્ટન્સ છે કેરોસીન એ ન્યુમોનિયા એટલે ક્યાં થાય છાતીમાં ઓકે જે લંગ્સ છે એની અંદર વયું જશે અને એના કારણે શું થાય જે છાતીનું લિક્વિડ છે એ પણ એસ્પિરેટ થાય ને એ બધું કેરોસીનને કારણે તો બધું બળી જાય ઓકે તો એ પેશન્ટને એ સિચ્યુએશન આવી શકે છે એટલે વોમિટિંગ નહીં કરાવવાની ઇન એસિડ આલ્કલાઇન પોઇઝનિંગ ધેર ઇઝ અ રિસ્ક ઓફ પરફોરેશન એન્ડ મેયર ઇન્જરી ટુ ઇસોફેગસ એટલે કે જ્યારે એસિડ પીધું હોય એટલે ના ફીણા ફીણા જેવું થઈ જાય જો એની અંદર કંઈ વસ્તુ ભણે ને એટલે એ શું કરે ફીણા ફીણા જેવું થઈ જાય અથવા તો ઉકળે કે ફાટે એવું થાય તો એના કારણે શું થશે અંદર પરફોરેશન એટલે કે પરફોલા જેવું થશે એ બધું એનલાર્જમેન્ટ થાય એના કારણે જે ઇસોફેગસમાંથી નીકળતી વખતે એને શું થાય ઇન્જરી થઈ શકે છે અથવા અન્નનળી શું કરે પાછી બળી શકે એસિડ તો કેવું હોય બધું આમ ખદખદાવી નાખે એવું તો એના લીધે એ ઇન્જરી કરી શકે છે એટલે એને પાછું બહાર નહીં કાઢવાનું ઇન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેન્ટ ડ્રગ પોઈઝનિંગ કન્વર્ઝન મે અકર કે જો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જે એટલે મીન્સ આ ડ્રગ ઝેર લીધું હોય એની અસર થવા માંડી હોય તો આ ડ્રગ આપવાને કારણે એને શું આવી શકે છે સીઝર આવી શકે છે કેમ કે આપણે જે ડ્રગ લીધી છે એ જગ્યાએ જે જગ્યાએ ઇન્ફેક્શન ફેલાવ્યું એ જગ્યાએથી એને બહાર કાઢવાનો વોમિટિંગ તરીકે ટ્રાય કરશે જો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચી ગયું હોય તો એ શું કરશે એને ખેંચ આવી શકે છે પેશન્ટ એટલે જે ડોક્ટર્સ છે એ મોસ્ટલી આ જે વોમિટિંગની ડ્રગ છે એ જલ્દી પ્રિફર નથી કરતા દેન પેરિફરલી એક્ટિંગ ડ્રગ્સ જે બીજો પાર્ટ આપણે જોયો હતો બીજું ગ્રુપ એમાં પહેલું આપેલું છે સોડિયમ ક્લોરાઇડ એ હાઇપરટોનિક સોલ્યુશન કહેવાય ઇટ ઇઝ ગીવન ઓરલી ઇટ વિડ્રો ફ્લુઇડ ફોર્મ ધી સેલ લાઇનિંગ ઓફ સ્ટમક એન્ડ કોઝ ઇરિટેશન વિથ કોઝ રિફ્લેક્સ એમેસિસ શું કરે છે વિડ્રો એટલે બહાર કાઢવું એને ધક્કો મારવો એટલે કે જે આપણે ઝેરી દ્રવ્ય લીધું છે એ જેવી દ્રવ્યને શું કરશે એ સ્ટમકની લાઇન દ્વારા એને બહાર કાઢશે કે જે ઇરિટેટિંગ છે અંદર ના પાર્ટની અંદર એને બહાર કાઢવાની ટ્રાય કરશે દેન મસ્ટર્ડ ઇટ ઇઝ અ સેફ એન્ડ ઇઝીલી અવેલેબલ ડ્રગ વેન ગીવન ઓરલી ઇટ કોઝ વોમિટિંગ રિફ્લેક્સલી બાય ઇરિટેશન ઓફ ગેસ્ટ્રિક મ્યુકોઝા મસ્ટર્ડનો મિનિંગ ગુજરાતીમાં થાય સરસવ રાઈ જેવી રાઈ જેવું નાનું નાનું સરસવના બી હોય એ લેવાથી શું થશે ડાયરેક્ટલી વોમિટિંગ પ્રોડ્યુસ કરે છે કે એના કારણે જે ગળી ગયા હોય અથવા તો જે પેટની અંદર વયું ગયું હોય એને બહાર કાઢવા માટે તેમ છે કોપર સલ્ફેટ તો ઇટ ઇઝ ગીવન 300 mg ઓફ કોપર સલ્ફેટ ઇન 200 ml ઓફ વોટર ઓલરી જે 200 ml પાણી છે એમાં 300 mg શું નાખવાનું છે કોપર સલ્ફેટ નાખવાનું છે અને એને કેવી રીતે પીવડાવવાનું ઓરલી ઇટ ઇઝ રેરલી યુઝ્ડ બીકોઝ ઇફ વોમિટિંગ ડઝ નોટ અકર ઇટ મે એક્ટ એઝ અ
પોઝિશન, કેમ કે જો આના આ પીધા પછી જો ઉલટી ના થાય તો એ શું કામ કરશે, પોતે પણ એક ઝેરી પદાર્થ તરીકે કામ કરે છે જે કોપર સલ્ફેટ છે, એટલે એ બહુ જલ્દી યુઝ થતો નથી કોપર સલ્ફેટનો. આટલી ડ્રગ ઇમેટિક્સ હતી. હવે આપણે જોઈએ એન્ટી ઇમેટિક્સ, એટલે કે વોમિટિંગ જે પેશન્ટને થતી હોય એને રોકવા માટેની ડ્રગ. અને અત્યાર સુધી આપણે ઇમેટિક્સમાં શું જોયું, વોમિટિંગ કરવાની છે એના માટે. ઓકે, એન્ટી ઇમેટિક્સ આર ધ ડ્રગ યુઝ એટ ધ પ્રિવેન્ટ એન્ડ સપ્રેસ વોમિટિંગ, જે વોમિટિંગ છે એને અટકાવવા માટે અથવા તો એને રોકી રાખવા માટે. વોમિટિંગ અકર્સ ડ્યુ ટુ ધ સ્ટિમ્યુલેશન ઓફ ઇમેટિંગ, દેટ ઇઝ વોમિટિંગ સેન્ટર સ્ટિમ્યુલેટેડ ઇન ધ મેડ્યુલા ઓબ્લોંગેટા, એટલે કે મેડ્યુલા ઓબ્લોંગેટા એટલે આપણા જે બ્રેઇનનું મેઇન પ્રસાર બિંદુ કહેવાય. ઓકે, આપણા બોડીનું મેઇન પ્રસાર બિંદુ કે ત્યાંથી જ આપણને બધા સંદેશા મળે છે. તો એને જ્યારે એમ થાય કે સેન્ટ્રલ જે મીન્સ ગેસ્ટ્રિક ફ્લુઇડ છે એને બહાર કાઢવાનું છે ત્યારે શું થાય છે, વોમિટિંગ. વોમિટિંગ મે અકર બાય અ નંબર ઓફ રીઝન, ઘણા બધા કારણોથી વોમિટિંગ થઈ શકે છે. નેક્સ્ટ આપણે ક્લાસિફિકેશન ઓફ એન્ટી એમેટિક ડ્રગ જોઈએ. જો તમને એક્ઝામની અંદર પૂછાય છે એન્ટી એમેટિક, તો તમારે એન્ટી એમેટિકનો મિનિંગ લખવાનો છે, એનું આ ક્લાસિફિકેશન લખવાનું છે, અને ક્લાસિફિકેશનમાં આપેલી કોઈ પણ ડ્રગ, કોઈ પણ એક ડ્રગ તમે એક્સપ્લેન કરી શકો છો. બધે બધી ડ્રગ એક્સપ્લેન કરવાની જરૂર નથી, અને બધે બધું મીન્સ એટલું બધું તો ના લખી શકાય ને. તો કોઈ પણ એક ડ્રગ એક્સપ્લેન કરવાની છે, પણ અલગ અલગ પણ પૂછાઈ શકે છે કે એન્ટી કોલિનર્જિક અથવા એન્ટી હિસ્ટામિનિક્સ અથવા ન્યુરોલેપ્ટિક્સ અથવા પાર્કિન્સોનિઝિક ડ્રગ, તો એ અલગ અલગ ડ્રગ પણ પૂછાઈ શકે છે, એટલે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે. એમાં ક્લાસિફિકેશનમાં પહેલું જોઈએ આપણે એન્ટી કોલિનર્જિક, તો એમાં કઈ કીધી છે, હાયોકેન, હાઇડ્રો બ્રોમાઇડ અને ડાયસાઇક્લોમાઇન, દેન એન્ટી હિસ્ટામિનિક આપેલી છે, દેન પ્રોમિથાઝિન, દેન ડિફાઇનિથિન ડ્રેબ્રિન, દેન સાયક્લિઝિન, મેરિક્લિઝિન અને સિનારિઝિન. ન્યુરોલેપ્ટિકની અંદર આપેલી છે ક્લોરપ્રોમાઝિન, પ્રોક્લોરપ્રોમાઝિન અને હેલોપેરિડોલ. દેન પાર્કિનેટિક ડિઝીઝની ડ્રગની અંદર આપેલી છે મેટોક્લોપ્રામાઇડ, દેન સિસાપ્રાઇડ, દેન ડોમપેરિડોન, મોસાપ્રાઇડ અને ગ્રેનિસ્ટ્રોન સ્ટ્રોન, દેન 5-HT3 એન્ટાગોનિસ્ટ. એ આખું ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી. HT3 ઇઝ અ એન્ટાગોનિસ્ટ સબસ્ટેન્સ છે, તો એની અંદર કયા કયા ગ્રુપ આવે છે, તો કે ઓન્ડાસેટ્રોન અને ગ્રેનિસેટ્રોન. સૌથી વધારે વોમિટિંગ માટે યુઝ થતી હોય ડ્રગ વોમિટિંગને રોકવા માટે તો ઓન્ડાસેટ્રોન છે. ઓકે, મોસ્ટલી ડોક્ટર એ જ પ્રિફર કરતા હોય. દેન આપેલી છે એડજુવેન્ટ ડ્રગ, તો એને અંદર એક્ઝામ્પલ આપેલે છે ડેક્ઝામિથાઝિન, દેન બેન્ઝોડાઇઝેપિન અને કેનાબિનોઇડ્સ. ઓકે, આ બધા જે એક્ઝામ્પલના છે એક એક બે બે નામ ફરજિયાત રાખવા પડશે, યાદ રાખવા પડશે, અને આ ડિટેલમાં પણ પૂછાઈ શકે છે. ડિટેલમાં મોસ્ટલી આ બે ડ્રગ પૂછાય, એન્ટી કોલિનર્જિક અને એન્ટી હિસ્ટામિનિક. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ આપેલા છે, અથવા તો એક શું કહેવાય, તમારે શોર્ટમાં યાદ રાખવાની ટ્રીક કે કઈ ડ્રગ લેવાથી કેના ઇન્ડિકેશન શું છે અને એની સાઈડ ઇફેક્ટ કઈ થઈ શકે. કેમ કે આપણે મોસ્ટલી જ્યારે ડ્રગ એક્સપ્લેન કરતા હોઈએ ત્યારે શું, આ બે વસ્તુમાં જ ફેર આવે કે કઈ કઈ જગ્યાએ એનો યુઝ કરવાનો છે, કઈ એની સાઈડ ઇફેક્ટ છે. ઓકે, બાકી એની મેકેનિઝમ ઓફ એક્શન ને એ બધું તો આપણે સેમ ટુ સેમ ભણીએ છીએ. તો અહીંયા કીધેલું છે એન્ટી કોલિનર્જિક, જો એનું એક્ઝામ્પલ આપેલું છે સ્કોપોલેમાઇન, તો એ ક્યારે આપવામાં આવે છે, તો કે મોશન સિકનેસ હોય, એટલે મોશન સિકનેસ એટલે ઘડીએ ઘડીએ એવું થાય કે ના હું વોમિટિંગ કરી નાખું, તો એ જ્યારે સિકનેસ થાય ત્યારે આપવામાં આવે કઈ સ્કોપોલેમાઇન. અને એની સાઈડ ઇફેક્ટ છે, તો કે સિડેશન થઈ શકે, ડ્રાયનેસ ઓફ માઉથ થઈ શકે, બ્લડ વિઝન થઈ શકે, અથવા તો યુરિનરી રિટેન્શન થઈ શકે. યુરિનરી રિટેન્શન એટલે યુરિનરી ડિફિકલ્ટી, કે યુરિન પાસ કરવાની અંદર પ્રોબ્લેમ થઈ શકે. નેક્સ્ટ એન્ટી હિસ્ટામાઇન્સ આપેલી છે, તો કે એન્ટી હિસ્ટામાઇન કોઈ પણ ડ્રગ ક્યારે આપી શકીએ, જ્યારે મોશન સિકનેસ હોય, મોર્નિંગ સિકનેસ હોય, મિનિયર ડિઝીઝ હોય. મોશન સિકનેસ એટલે ડાયરિયા અને ઉલટી, ઝાડા ઉલટી બે કહીએ ને ત્યારે. મોર્નિંગ સિકનેસ એટલે જ્યારે પ્રેગ્નન્ટ વુમેન કે વધારે મોસ્ટલી સવારનો ટાઈમ હોય ત્યારે ઉલટી જેવું થતું હોય. ધેન મિનિયર ડિઝીઝ, મિનિયર એટલે ઇનર ઇયરનું ઇન્ફેક્શન છે, તો એની અંદર જ્યારે ઇન્ફેક્શન થાય કાનની અંદર ત્યારે એ ઉલટી થાય. ધેન ડ્રગ ઇન્ડ્યુસ, એટલે કોઈ પણ દવા લીધી હોય એના કારણે થતી હોય. ધેન પોસ્ટ ઓપરેટિવ, એટલે ઓપરેશન પત્યા પછી જ્યારે અચાનક ખાવાનું ચાલુ કરીએ ત્યારે જે ઉલટી થાય, દેટ ઇઝ
देन રેડિયેશન સિકનેસ એટલે કોઈ પણ રેડિયેશન આપેલું હોય એક્સરે કે ગમે તે કર્યા પછી એના પછી ઉલટી થાય ત્યારે આપી શકીએ. ધેન કેન્સર કીમોથેરાપી ઇન્ડ્યુસ વોમિટિંગ એટલે જ્યારે કીમોથેરાપી પેશન્ટને આપતા હોઈએ કેન્સરવાળા પેશન્ટને ત્યારે વોમિટિંગ થતી હોય તો એને રોકવા માટે આપણે શું આપી શકીએ એન્ટીહિસ્ટામિનિક ડ્રગ. એન્ટીહિસ્ટામાઇન એટલે ઘેરની દવા, સિડેટિવ્સ વન ટાઈપ ઓફ. ઓકે, સાઇડ ઇફેક્ટમાં કીધું છે ડ્રાઉઝીનેસ થઈ શકે અને ડ્રાયનેસ ઓફ માઉથ થઈ શકે. નેક્સ્ટ 5-HT3 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટની અંદર કઈ એટલે એ ક્યારે આપણે ડ્રગ આપી શકીએ તો કે કેન્સર કીમોથેરાપી ઇન્ડ્યુસ વોમિટિંગ હોય ત્યારે, રેડિયેશન સિકનેસ હોય ત્યારે અને પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ એટલે જ્યારે ઓપરેશન પૂરું થઈ ગયા પછી જ્યારે પેશન્ટને વોમિટિંગ થાય ત્યારે આપી શકીએ. એની સાઇડ ઇફેક્ટ છે હેડેક, ડિઝીનેસ અને ડાયરિયા. નેક્સ્ટ ડ્રગ આપેલી છે પાર્કિયોનેટિક ડ્રગ્સ, એની પહેલી કીધેલ છે મેટોક્લોપ્રોમાઇડ. તો એ ક્યારે આપી શકીએ, ક્યારે વોમિટિંગને રોકવા માટે, તો કે ડ્રગ ઇન્ડ્યુસ વોમિટિંગ હોય, ડિઝીઝ ઇન્ડ્યુસ હોય, પોસ્ટ ઓપરેટિવ ડિઝીઝ ઇન્ડ્યુસ એટલે કોઈ પણ એવો રોગ હોય, ધારો કે પેટની અંદર જ આપણને પ્રોબ્લેમ થઈ ગયો છે તો એના કારણે વોમિટિંગ થતી હોય ત્યારે, પોસ્ટ ઓપરેટિવ એટલે ઓપરેશન પછી, દેન કેન્સર કીમોથેરાપી ઇન્ડ્યુસ વોમિટિંગ હોય ત્યારે અને રેડિયેશન સિકનેસ એટલે કે જ્યારે પેશન્ટને રેડિયેશન થેરાપી અથવા તો એક્સરે કે ગમે તે કરેલું છે એના કારણે થતી હોય વોમિટિંગ ત્યારે આપી શકીએ. સાઇડ ઇફેક્ટ છે ડ્રાઉઝીનેસ, ડિઝીનેસ, ડાયરિયા, ડાયસ્ટોનિક રિએક્શન, દેટ ઇઝ કે સ્ટેબલ ના રહે, એનું હાર્ટ અથવા જે લંગ ફોર્મેશન છે એ બરાબર રીતે વર્ક ના કરે ત્યારે. દેન છે ડોમપેરિડોન, તો એ ક્યારે આપવામાં, પ્રિફર્ડ એન્ટીઇમેટિક ઇન ચિલ્ડ્રન, જ્યારે બાળક નાના બાળકની અંદર જરૂર હોય કે વોમિટિંગને રોકવાની ત્યારે ડોમપેરિડોન આપવામાં આવે છે. અને એલ ડોપા ઇન્ડ્યુસ વોમિટિંગ એટલે કે ડોપામાઇન જે ફંક્શન છે, ડોપામાઇન નામનું ડ્રગનું જે કન્ટેન્ટ છે એ જ્યારે પેશન્ટે લીધેલું હોય એના કારણે વોમિટિંગ થતી હોય તો એને રોકવા માટે શું આપવાનું, ડોમપેરિડોન. સાઇડ ઇફેક્ટ છે ડ્રાય માઉથ, ડાયરિયા અને હેડેક. નેક્સ્ટ ન્યુરોલેપ્ટિક ક્લાસિફિકેશન છે, તો કે એ ક્યારે આપી શકીએ, જ્યારે ડ્રગ ઇન્ડ્યુસ વોમિટિંગ હોય, ડિઝીઝ ઇન્ડ્યુસ હોય, પોસ્ટ ઓપરેટિવ કેન્સર કીમોથેરાપી અથવા તો રેડિયેશન ઇન્ડ્યુસ વોમિટિંગ હોય ત્યારે આપી શકીએ. અને એમાં સાઇડ ઇફેક્ટ કીધેલી છે એક્સ્ટ્રા પેરામિડલ સિમ્ટમ્સ જોવા મળે એટલે મસલ મુવમેન્ટની અંદર અને જે આપણા ચેતાતંત્ર છે એની અંદર પ્રોબ્લેમ થાય. ધેન સિડેશન એટલે કે ઘેન થઈ શકે અથવા ઊંઘ આવી શકે. ધેન ડિસ્ટોનિક રિએક્શન થઈ શકે અને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, ઓર્થો એટલે બોનને લગતું જે સિચ્યુએશન છે, હાઇપોટેન્શન દેટ ઇઝ લો બીપી થઈ શકે. ધેન છે ડ્રોનામિનોલ, તો એ શું કરે છે, વોમિટિંગ ડ્યુ ટુ સાયટોટોક્સિક ડ્રગ અને રેડિયેશન સિકનેસ એટલે જે સાયટોટોક્સિક ડ્રગ એટલે જે આપણે લીધી હોય ડ્રગ એના કારણે કોઈ હાર્ટ સાઇડ ઇફેક્ટ થઈ હોય, સાયટોટોક્સિક એટલે આપણી બોડીને જે હાનિકારક દવા છે એને લગતી કોઈ સાઇડ ઇફેક્ટ હોય એના કારણે વોમિટિંગ થતી હોય તો ત્યારે કઈ ડ્રગ આપવામાં આવે, ડ્રોનાબિનોલ. અને જ્યારે રેડિયેશનને કારણે સિકનેસ હોય ત્યારે પણ આપી શકીએ. એટલે સાઇડ ઇફેક્ટ કીધી છે સિડેશન, ડિસ્ફોરિયા દેટ ઇઝ સ્ટેબલ સ્ટેટ, અનકોન્સિયસ જેવો સ્ટેજીસ થાય. દેન હેલ્યુઝિનેશન, હેલ્યુઝિનેશનનો મિનિંગ થાય જે વસ્તુ નથી એ વસ્તુ આપણને દેખાય છે, આમ આભાસ થવો, કે સાપ નથી તો સાપ જેવું દોરડું પડ્યું હોય તો સાપ જેવું દેખાય, હેલ્યુઝિનેશન આભાસ થવો કે થાય એ તમે મેન્ટલની અંદર ડિટેલમાં હેલ્યુઝિનેશન ડેલ્યુઝન ભણશો. ધ ડ્રગ ડિપેન્ડન્સ એટલે કે કોઈ પણ જે ડ્રગને રિલેટેડ સાઇડ ઇફેક્ટ થઈ શકતી હોય, હેડેક, ફીવર કે જે જાતની હોય એ થઈ શકે છે. દેન છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ ક્યારે આપવામાં આવે, તો કે એડજુવેન્ટ એન્ટીઇમેટિક અલોંગ વિથ ઓન્ડાસેટ્રોન ઓર મેટોક્લોપ્રોમાઇડ એટલે કે જ્યારે એન્ટીઇમેટિક તરીકે ઓન્ડાસેટ્રોન અથવા તો મેટોક્લોપાઇડ ડ્રગ આપેલી હોય એની સાથે આ ડ્રગ આપણે આપી શકીએ છીએ વોમિટિંગને રોકવા માટે, વધારે અસર કરવા માટે. કેન્સર કીમોથેરાપી ઇન્ડ્યુસ વોમિટિંગ હોય ત્યારે આપી શકીએ છીએ. અને નેક્સ્ટ સાઇડ ઇફેક્ટ કીધેલી છે, તો કે હાઇપરગ્લાઇસેમિયા થઈ શકે છે એટલે ગ્લુકોઝનું લેવલ સાવ વધી જવું. દેન ઓસ્ટિયોપોરોસિસ એટલે બોનની અંદર ઇન્ફેક્શન અથવા અને ક્રુશિંગ સિન્ડ્રોમ, ક્રુશિંગ સિન્ડ્રોમ એ નાના બાળકોમાં વધારે જોવા મળે છે, એ પીડિયાટ્રિકની અંદર ડિટેલમાં ભણતો. તો એ જ્યારે એના ન્યુટ્રિયન્ટ અને જે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય ને એ બધું થાય તો એ પણ થઈ શકે છે એઝ અ સાઇડ ઇફેક્ટ. નેક્સ્ટ ડ્રગ આપેલી છે બેન્ઝોડાઇઝેપિન્સ, તો એ ક્યારે આપવામાં આવે છે, તો કે સાયકોજેનિક અને એન્ટીસિપેટરી વોમિટિંગ હોય ત્યારે એટલે કે મેન્ટલ પરિસ્થિતિ એટલે મેન્ટલ કન્ડિશનને લગતી જ્યારે કોઈ પણ સાઇડ ઇફેક્ટ કે એના કોઈ પ્રોબ્લેમ થયેલો હોય ત્યારે આપણે વોમિટિંગને રોકવા માટે આપી શકીએ છીએ. અને એની સાઇડ ઇફેક્ટ છે સિડેશન અને ડ્રાઉઝીનેસ એટલે પેશન્ટને ચક્કર આવે અથવા તો એ બેભાન થઈ જાય. ઓકે, આ શોર્ટ એન્ડ સ્વીટની અંદર ઇન્ડિકેશન એટલે કે કઈ ડ્રગ ક્યાં યુઝ કરવાની છે અને
એની સાઈડ ઇફેક્ટ શું છે એ બંને આપેલી છે, આ યાદ રાખવાનું છે, નોટ્સ કરી લખી લેજો, પણ જ્યારે તમારે એક ગ્રુપ પૂછાયેલું હોય ત્યારે એ યુઝફુલ થઈ શકે એટલા માટે. નેક્સ્ટ આપણે ડિટેલમાં જોઈએ ક્લાસિફિકેશન, તો એમાં પહેલું પાર્ટ આપેલો છે એન્ટીકોલિનર્જિક. આપણે બે જ વસ્તુ જોવાની છે, એન્ટીકોલિનર્જિક અને એન્ટીહિસ્ટામિનિક્સ ડ્રગ ડિટેલમાં. એમાં પહેલી છે એન્ટીકોલિનર્જિક, એમાં પહેલું એક્ઝામ્પલ આપેલું છે દેટ ઇઝ હાયોક્સિન હાઇડ્રોબ્રોમાઇડ, અથવા એનું બીજું નામ છે સ્કોપોલેમિન. કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે એની એ યાદ રાખવાની જરૂર નથી. હાયોસિન હાઇડ્રોબ્રોમાઇડ ઇઝ અ બ્રોમાઇડ ઓફ આલ્કલાઇન હાયોક્સિન, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્કોપોલેમાઇન. બ્રોમાઇડનો મિનિંગ થાય રાસાયણિક મિશ્રણ. ઓકે, જે રાસાયણિક બધું એકબીજા સાથે જે કેમિકલી આપણે ભેળવી છીએ એને કહેવાય બ્રોમાઇડ. તો એ જે આલ્કલાઇન સબસ્ટેન્સ છે હાયોસિન, એની જોડે જે મિશ્રણ કરીને બનાવવામાં આવે એનું શું કહેવાય? સ્કોપોલેમિન. કેવું છે? તો કે ઇટ ઇઝ કલરલેસ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર સોલ્યુબલ ઇન વોટર. વોટરમાં સોલ્યુબલ છે, વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર છે અને કલરલેસ છે. ઇટ ઇઝ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ નોઝિયા એન્ડ વોમિટિંગ. ક્યારે આપી શકીએ? જ્યારે નોઝિયા અને વોમિટિંગ થયેલું હોય પેશન્ટને ત્યારે. ઇટ ઇઝ અ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેસન્ટ એન્ડ ઇટ ઇઝ યુઝ ટુ પ્રિવેન્ટ મોશન સિકનેસ. એટલે જે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને શું કરે છે? એની અસરને ઓછી કરે છે. અને એ જે મોશન સિકનેસ, એટલે કે વધારે પડતા ડાયરિયા અને ઝાડા ઉલટી જ્યારે થઈ ગયેલા હોય ત્યારે એને રોકવા માટે આપણે આ ડ્રગ આપી શકીએ. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ એન એન્ટીઇમેટિક સિડેટિવ ઇન ઓબસ્ટેટ્રિક. એટલે કે જે ગાયનેક મધર છે એની અંદર પણ ઉલટીને રોકવા માટે અથવા એને ઘેન સિડેટિવ્સ તરીકે, એટલે ઘેન માટે આ દવા આપી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ પેપ્ટિક અલ્સર ઇન કોમ્બિનેશન વિથ અધર ડ્રગ્સ. એટલે પેપ્ટિક અલ્સર એટલે જે પેપ્ટાઇડ આપણે સ્ટમકની અંદર, પેપ્ટિક ગ્લેનની અંદર જ્યારે ઇન્ફેક્શન થયેલું હોય અથવા એના અંદર અલ્સર એટલે ચાંદા પડેલા હોય ત્યારે કોઈ બીજી ડ્રગ સાથે કે એન્ટીબાયોટિક ડ્રગ સાથે આ ડ્રગ આપી શકીએ છીએ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર અથવા તો સ્પાસ્ટિક ડિસઓર્ડર એની અંદર પણ આપી શકે. સ્પાસ્ટિક ડિસઓર્ડર એટલે મસલ કોન્ટ્રેક્શનને લગતો કોઈ પણ ડિઝીઝ, એની અંદર આપણે આ ડ્રગ આપી શકીએ છીએ એન્ટીકોલિનર્જિક. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે, ધ ડ્રગ હાયોસિન હાઇડ્રોબ્રોમાઇડ ઇનહિબિટ્સ ધ મસ્કેરિન એક્શન ઓફ એસિટાઇલ કોલાઇન એટ પોસ્ટ ગેંગલિયોનિક પેરાસિમ્પેથેટિક ન્યુરો ઇફેક્ટર સાઇટ. આ બધા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ડિટેલમાં તમારે જાણવાની જરૂર નથી. પોસ્ટ ગેંગલિયોનિક પેરાસિમ્પેથેટિક ન્યુરો ઇફેક્ટર એ સિમ્પલ નામ યાદ રાખી લખ્યું, કેમ કે એ બહુ ડીપમાં છે. જે ચેતાતંત્ર એકબીજામાં મસેજ પાસ કરે છે અથવા જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણી જે કામ કરે છે એનું એક ડિટેલ પાર્ટ છે. જેવી રીતે ડીએનએ આરએનએ આપણે જે ઇફેક્ટ કરતું હતું એ, તો સિમ્પલ જે મસ્ક્યુરેનિક ઇફેક્ટ એટલે કે જે મસલને લગતી જે એની સેન્સેશન હોય એની અંદર ફેરફાર કરશે આ ડ્રગ, અને એના લીધે શું થાય છે? વોમિટિંગ અટકી જાય છે. ઇટ એક્ટ એઝ અ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એન્ટીકોલિનર્જિક ડ્રગ યુઝડ ફોર સ્પાસ્ટિક ડિસઓર્ડર, જે આપણે પહેલાં જોયું હોય એના ઇન્ડિકેશન તરીકે. એ દેન ડોઝ આપેલો છે, ઓરલી આપવામાં આવે છે એડલ્ટમાં 0.125 to 0.25 mg દરેક 8 કલાકે આપવાની. આઈએમ અથવા સબક્યુટેનિયસ આપવી હોય તો 0.25 mg to 0.5 mg દરેક 6 કલાકે આપવાની. અને ચિલ્ડ્રન જે 2 વર્ષથી નાનું બાળક છે, 2 વર્ષથી નાનું હોય એને એડલ્ટના ડોઝનો 1/4 ભાગ આપવાનો. અને ચિલ્ડ્રન છે 2 વર્ષ કરતાં મોટું હોય કે 2 વર્ષથી 12 વર્ષ સુધીનું હોય એને એડલ્ટ કરતાં 1/2 ડોઝ આપવાનો. ક્લિયર? દેન ઇન્ડિકેશન આપેલા છે ક્યારે યુઝ કરી શકે, તો કે મોશન સિકનેસ હોય ત્યારે આપી શકીએ, નોઝિયા વોમિટિંગ પેપ્ટિક અલ્સરમાં આપી શકીએ, ઓબસ્ટેટ્રિકની અંદર ઊંઘ આવવા એટલે સિડેટિવ તરીકે, સ્પાસ્ટિક ડિસઓર્ડર એટલે કે મસલ કોન્ટ્રેક્શન જે પાછી એને રિલેક્સ થવાનો અથવા કોન્ટ્રેક્ટ થવાનો એની અંદર જે ડિસઓર્ડર થયેલું હોય ત્યારે આપી શકીએ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલને લગતો કોઈ પણ ડિસઓર્ડર હોય ત્યારે આપી શકીએ આપણે આ ડ્રગ હાયોક્સિન હાઇડ્રોબ્રોમાઇડ. કોન્ટ્રાઇન્ડિકેશન છે, હાઇપર સેન્સિટિવિટી હોય એન્ટીકોલિનર્જિક ડ્રગને કારણે તો એ નથી આપવાનું. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રક્શન થયેલું હોય તો નથી અપાતું. માયસ્થેશિયા ગ્રેવિસ દેટ ઇઝ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, નર્વ્સની અંદર પ્રોબ્લેમ હોય ત્યારે. દેન છે પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી એટલે પ્રોસ્ટેટ ગ્લેનની અંદર જ્યારે હાઇપરટ્રોફી એટલે એનલાર્જમેન્ટ થયેલું હોય ત્યારે આ ડ્રગ નથી અપાતી. ફાર્મેકોકાઇનેટિક્સમાં કીધેલું છે પ્લાઝમા કોન્સન્ટ્રેશન 1 કલાક છે, 1 કલાકની અંદર થાય અને હાફ લાઈફ એની 3 થી 5 કલાક સુધી રહેશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે.
नेक्स्ट ड्रग इंटरेक्शन छे तो के डिक्रीज इफेक्ट ऑफ हायोकाइमिन बाय एंटा एसिड के जारे एंटा एसिड एसिडिटी ने प्रिवेंट करवानी कोई पण ड्रग लीधेली होय त्यारे आ ड्रग नी इफेक्ट शू थाय छे ओछी थई जाय छे। एना ब्रांड नेम्स आपेला छे तो के टेबलेट फॉर्मेशन अथवा इंजेक्शन फॉर्मेशन में होय बुस्कोपिन हायोस्पान हायोस्पास देन फेकोपेन एंड बुस्कोमोल। नर्सिंग केर आपेली छे तो एज पर बिफोर एमां तो बधानी अंदर सेम ज आवशे। कोई पण ड्रग पूछाय नर्सिंग केर तमे सेम लखी सको छो। तमारे एज अ नर्स कई कई वस्तुनुं ध्यान राखवानुं छे अने डिटेलमां वधारे आपणे नर्सिंग केर ज लखवानी छे। ओके, શું કરવાનું છે તો કે કોઈ સાઇડ ઇફેક્ટ થતી હોય અથવા એને હાર્ટ રેટ પાલ્પિટેશન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ એ બધું મેન્ટેન કરવાનું છે। પેશન્ટને કહેવાનું છે કે ધીમે ધીમે પ્લેન્ટી ઓફ ફ્લુઇડ લેવાનું છે કોન્સ્ટિપેશનને અટકાવવા માટે, એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો, પેશન્ટને કહેવાનું કે જ્યારે આ ડ્રગ ચાલતી હોય ત્યારે એને મશીનરી અથવા તો ડ્રાઇવિંગ નથી કરવાની, મશીનરી નથી ચલાવવાની, જ્યારે આ ડ્રગ ચાલુ હોય ત્યારે આલ્કોહોલ પણ નથી લેવાનું, દેન હોટ ઇન્વાયરમેન્ટની અંદર નથી જવાનું કેમ કે હીટ સ્ટ્રોક એટલે કે જે તડકાની અંદર જે એકદમ તપારો લાગી જાય એ સિચ્યુએશન થઈ શકે છે, કેમ કે ઓલરેડી આ ડ્રગ લેવાને કારણે પર્સપિરેશન એટલે પરસેવો થવાના ચાન્સીસ છે અને વધારે હીટમાં જાય તો વધારે ગરમી લાગે શરીરમાં તો એ હીટ સ્ટ્રોક થઈ શકે છે, આખું શરીર બળી જાય એ સિચ્યુએશન થાય, દેટ ઇઝ તો એ નથી કરવાનું, હોટમાં નથી જવાનું। અને જ્યારે નીકળવાનું બહાર થાય ત્યારે સનગ્લાસીસ પહેરવાના છે અને ડાયરેક્ટ સન આપણે ઉપર પડે એવી રીતે નથી ચાલવાનું, અને ફોટોફોબિયા એટલે કે લાઇટને કારણે જે ડર લાગતો હોય એને અટકાવવાનો છે। નોટ ટુ ક્રશ ચ્યુ એન્ડ બ્રેક કેપ્સ્યુલ એટલે કે જે કેપ્સ્યુલને છે એ ભાંગવાની નથી અથવા તો તોડવાની નથી, એમ નમગળી જવાની છે। એના પછીની ડ્રગ આપણે જોઈએ દેટ ઇઝ ડાયસેક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ, એ પણ એન્ટી કોલિનર્જિક ડ્રગ છે જે એન્ટીઇમેટિક તરીકે કામ આવે છે। ધ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર હેવી નો ઓડર કે સ્મેલ વગરની છે, વ્હાઇટ કલરનો પાવડર છે, વોટરની અંદર સોલ્યુબલ છે, રેપિડલી એબ્સોર્બ આફ્ટર ઓરલ એડમિનિસ્ટ્રેશન કે જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે એ જો ઝડપથી એબ્સોર્બ થઈ જાય, શોષાઈ જાય છે અને રિએક્શન કરે છે। વેન એડમિનિસ્ટર ઓરલી ઇટ ડિક્રીઝ ગેસ્ટ્રિક સિક્રેશન એન્ડ ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી એટલે કે જ્યારે ઓરલી આપશું ત્યારે એ શું કરશે, જે ગેસ્ટ્રિક સિક્રેશન છે એટલે કે પેટની અંદર જે એસિડ રહેલું છે અથવા ઇન્ટેસ્ટાઇનની અંદર જે એની મોટિલિટી થવી જોઈએ એને શું કરે છે, ઓછી કરે છે, એના લીધે વોમિટિંગ બહાર આવતી બંધ થઈ જશે। ઇટ ઇઝ યુઝ ઇન અ પેપ્ટિક અલ્સર અથવા પાયલોરોસ્પાઝમ એટલે પાયલોરસ બેક્ટેરિયાને કારણે જ્યારે ગેસ્ટ્રિકની અંદર ઇન્ફેક્શન થયેલું હોય અથવા પેપ્ટિક અલ્સર થયેલા હોય ત્યારે આ ડ્રગ અપાય છે। મેકેનિઝમ ઓફ એક્શન કીધું છે સેમ એઝ બિફોર કે ઇનહિબિટ ધ મસ્કેરિન એક્શન ઓફ એસિટાઇલ કોલાઇન એટલે કે જે એસિટાઇલ કોલાઇન આપણા જે રિસેપ્ટરની અંદર અસર કરે છે એની જે ઇફેક્ટ છે એને શું કરશે, ઇનહિબિટ કરશે એટલે કે ન્યુરો ઇફેક્ટર જે સાઇટ છે, ન્યુરોન્સ જે આપણા બરોબર ફંક્શનિંગ હોય એની અંદર ચેન્જીસ આવશે અને એના કારણે વોમિટિંગ અટકી જશે। ઇટ ઇઝ સિન્થેટિક ટેરિટરી એમાઇન યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ પેપ્ટિક અલ્સર કે આપણે શેમાં યુઝ કરી શકીએ છીએ, પેપ્ટિક અલ્સરની અંદર યુઝ કરી શકીએ છીએ। એક્સ કેમિકલ અને જે મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે યાદ રાખવાની જરૂર નથી। ઇટ ઇઝ યુઝ ફોર પ્રોફાઇલેક્સિસ ઇન અ મોશન સિકનેસ, પ્રોફાઇલેક્સિસ એટલે એને અટકાવવા માટે, તો કે સેના માટે, મોશન સિકનેસ અથવા તો મોર્નિંગ સિકનેસ હોય કે જેને વધારે ઉલટી થતી હોય અને ઘડીએ ઘડીએ એમ થાય કે ઉલટી કરી નાખું અથવા મોર્નિંગ સિકનેસ એટલે સવારના ટાઈમે વહેલી મોસ્ટલી પ્રેગ્નેન્ટ વુમેનની અંદર વધારે જોવા મળે, તો ત્યારે આપવાની છે ડ્રગ કેટલું, 10-20 mg એડમિનિસ્ટર ઓરલી આપવાની છે 10-20 mg। ડોઝ આપેલો છે 30-60 mg ડેઇલી ઇન ડિવાઇડેડ ડોઝિસ એવરી 6-8 hourly, દરેક 6-8 કલાકે આપવામાં આવે છે 30-60 mg અને 10-20 mg એવરી 8 hourly, જો દરેક 8 કલાકે આપવાની હોય તો કેટલી આપવાની, 10-20 mg આપવાની। ઇન્ડિકેશન કીધેલા છે જે આપણે પહેલાં જોઈ ગયા એવી રીતે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સ્પાઝમ હોય તો આપી શકીએ, પેપ્ટિક અલ્સર, મોશન સિકનેસ, દેન હાઇપર પેરિસ્ટાલ્સિસ, પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ એટલે મસલ મૂવમેન્ટ, આપણે જે નોર્મલ ફંક્શનિંગ કરતી હોય મસલ તો એ જ્યારે વધી ગયેલી હોય, જે હાઇપર એટલે કે વધારે એક્શન કરતી હોય ત્યારે આપી શકીએ, અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે બોવેલ્સની અંદર કોઈ પણ જાતનો સબસ્ટેન્સ હોય કે જે ઇરિટેબલ છે, જે યુઝફુલ નથી, તો એને અટકાવવા માટે અથવા તો ત્યારે જે વોમિટિંગ થતી હોય એને અટકાવવા માટે આપણે શું આપી શકીએ છીએ આ ડ્રગ, દેટ ઇઝ ડાયસીક્લોમાઇન હાઇપરક્લોરાઇડ। દેન છે કોન્ટ્રાઇન્ડિકેશન, તો કે હાઇપર સેન્સિટિવિટી થતી હોય તો નથી આપવાની, ગ્લુકોમાવાળા પેશન્ટ, પ્રેગ્નેન્ટ મધર અથવા તો લેક્ટેશન વુમેનની અંદર ડાયરેક્ટ આ ડ્રગ નથી અપાતી।
साइड इफेक्टमां शुं थई शके ड्राई माउथ हार्टबर्न हेडेक इन्सोमनिया एटले शुं थाय ऊँघ ना आवी देन ड्राउजीनेस एटले चक्कर जेवुं लागवुं देन एन्झाइटी टेकिकार्डिया ब्लड विजन साइक्लोपेजिया अर्टिकेरिया अने रेसिस થઈ શકે છે. સાયકોપ્લેઝિયા એટલે વન ટાઈપ ઓફ પેરાલાઇસિસ, જે મોઢાની અંદર આંખવાળા ભાગની અંદર પેરાલાઇસિસ થાય. પેરાલાઇસિસના અલગ અલગ ટાઈપ્સ છે, પ્લેઝિયા પેરીપ્લેઝિયા દેટ ઇઝ તો એ સાયક્લોપ્લેઝિયા. અને અર્ટિકેરિયા એટલે શું, સ્કિનનું ઇન્ફેક્શન છે કે લાલ ચકામાને એવું બધું જોવા મળે. દેટ ઇઝ ફાર્મેકોકાઇનેટિક્સ છે તો કે સીરમ કોન્સન્ટ્રેશન 1-2 કલાકમાં જોવા મળે, એની હાફ લાઈફ 5 કલાક સુધી છે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે. અને ડ્રગ ઇન્ટરેક્શનમાં કીધેલું છે કે જો આ ડાયસિક્લોમાઇનને લિવોડોપા કિટોકેનોઝોલ સાથે આપવામાં આવે તો એની એક્શન શું થઈ જાય છે, ઓછી થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. બ્રાન્ડ નેમ આપેલા છે, ઇન્જેક્શન અને ટેબ્લેટ ફોર્મમાં હોઈ શકે સ્પાઝમોપ્રોક્ઝિબોન, સ્પાઝમોનિલ, દેન મેફટાલ્સ્પાન, કોલિઝોન અને કોલિરિડ. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે જે પેશન્ટને સાઈડ ઇફેક્ટ કે કોઈ પણ બધા સિમ્ટમ્સ જોવા મળે તો એ ચેક કરતું રહેવાનું છે. ઇન્ટેક એ આઉટપુટ ચાર્ટ ચેક કરવાનો છે. નોઝિયા વોમિટિંગ એ બધું થાય છે કે નહીં, તેન થેરાપ્યુટિક રિસ્પોન્સ શું છે એ ચેક કરવાનો છે. જ્યારે આ પેશન્ટને આ ડ્રગ ચાલતી હોય ત્યારે વહીકલને એ બધું ડ્રાઈવ નથી કરવાનું. જ્યારે ડ્રગ ચાલુ હોય ત્યારે આલ્કોહોલ પણ અઝમ્પશન નથી કરવાનું, એટલે કે શું કહેવાય, લેવાનું નથી, પીવાનું નથી. દેન ઘડીએ ઘડીએ આપણે જે પ્લેન્ટી ઓફ ફ્લુઇડ લેતું રહેવાનું છે કે કોન્સ્ટિપેશન ના થાય એટલા માટે. ઓકે.